विद्यार्थी मित्रों, आज आप धोरण 8 गणित में प्रकरण 2 एक चल सुरेख समीकरण में स्वाध्याय 2.2 व्यवहारिक कोयडाना उकेल नी समझ मेळवीशुं। व्यवहारिक कोयडाना उकेल माटे अमुक बाबतो ध्यान में राखवानी जे वर्कशीट 6 मां सीखी गया छे, फरीथी आपणे तेने याद करी लईए। आपेल कोयडाने बराबर वाँची समझीशुं, त्यारबाद तेमां शुं आपेलुं छे अने शुं शोधवानुं छे ते नक्की करो। जेनी किंमत शोधवानी छे तेने कोई चल धारो, चल ए थी झेड सुधीमां गमे ते मूळाक्षर धरी शकाय। त्यारबाद आपेल कोयडाने अनुरूप समीकरण बनावो, त्यारबाद तेनो उकेल मेळवो। હવે આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3 સમજીશું। અહીં સૌ પ્રથમ રકમને જોઈશું। રકમમાં એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેમી છે। જો ત્રિકોણની પરિમિતિ 4.25 સેમી હોય तो त्रिकोणनी बे समान बाजूनी लंबाई शोधो। सौ प्रथम समद्वी बाजु त्रिकोण आपेलो छे। समद्वी एटले द्वी एटले बे, सम एटले सरखू, बे सरखी बाजुओना माप होय ते त्रिकोणने समद्वी बाजु त्रिकोण कहे छे। अहीं आपणने समद्वी बाजु त्रिकोणना पायानुं माप 4/3 सेमी आपेलुं छे। જે આપેલું છે તે લખવાનું ચાલુ રાખો। સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ બરાબર 4/3 સેમી। હવે બીજી બે બાજુઓ સમાન છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે ત્રિકોણની 3 બાજુ છે। એક બાજુનું માપ આપણને આપેલું છે, બીજી બે બાજુઓ સમાન છે અને તેના માપ શોધવાના છે, તો આપણે તે બંને બાજુઓના માપ ધારીશું। ધારો કે એક બાજુનું માપ 1 સેમી છે, માટે બીજી બાજુનું માપ પણ 1 સેમી થાય। હવે બીજું રકમમાં ત્રિકોણની પરિમિતિ આપી છે, તો ત્રિકોણની પરિમિતિ જે આપેલી છે તે 4.25 સેમી। હવે આ આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપી છે, તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી લઈશું। 15 ચોક 60, 60માં 2 ઉમેરો એટલે 62, 62 15 સેમી થાય। આપણે જો અહીં મિશ્રને અશુદ્ધમાં ફેરવી લઈશું તો આપણને તે સરળ પડશે। અહીં ત્રિકોણની પરિમિતિ આપેલી છે। સૌથી પહેલાં પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો। અહીં ત્રિકોણ આપેલ છે એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, તો સૂત્ર બનશે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો। હવે આ સૂત્રમાં જે માપ આપેલા છે તે મૂકીશું એટલે સમીકરણ બનશે, એટલે પરિમિતિનું માપ આપેલું છે તો આપણે લઈશું ત્રિકોણની પરિમિતિ 62/15 બરાબર એક બાજુનું માપ આપેલ છે, જે માપ 4/3 સરવાળો છે અને બીજી બે બાજુઓ ધારેલી છે તેના બાજુના માપ 1 છે અને બીજી બાજુનું માપ પણ 1,
એટલે એક્સ વત્તા એક્સ. અહીં તમે જુઓ છો કે એક્સ વત્તા એક્સ સજાતીય પદ છે, માટે એક્સ અને એક્સનો સરવાળો કરતા 2x મળશે. માટે 62 15 બરાબર 4 3 વત્તા 2x આ જે આવ્યું તે આપણું સમીકરણ બનશે. હવે ઉકેલ મેળવવા માટે બાજુઓ બદલીશું તો ઉકેલ સરળ બનશે. માટે 4 3 વત્તા 2x બરાબર 62 15. હવે તમે જાણો છો તે પ્રમાણે ચલવાળું પદ અને અચળ પદ આપણે સરખા બનાવીશું. તો 4 3 જમણી બાજુ લઈ જતા 62 15માંથી બાદ થશે. માટે 2x બરાબર 62 15 માઇનસ 4 3. હવે બાદ કરવાનો છે એટલે છેદને સરખા કરવા પડશે. માટે 15 અને 3 લસા મેળવીશું. તમે જાણો છો કે 15 અને 3 લસા 15 થાય. 62 15 1 વડે અને 4 3 5 વડે ગુણતા આપણને 62 15 ઓછા 20 15 મળશે. માટે 2x બરાબર 62/15 ઓછા 20/15 થાય. છેદ સરખા બનાવ્યા તો અંશની બાદબાકી કરીશું. માટે 2x બરાબર 62 - 20/15 બરાબર 42/15. માટે 2x બરાબર 42/15. હવે આપણે ચલની કિંમત શોધવાની છે. તો ચલની સાથે ગુણાંકમાં 2 છે તો આ 2 આપણે 15 સાથે લઈ જઈશું. માટે x બરાબર 42/15 × 2. હવે તેનો છેદ ઉડાડતા આપણને 21 2 42, 2 ગયા 2 ગયા, 7 3 21, 3 5 15, 3 ઉડ્યા 3 ગયા, મળશે 7 5. માટે એક્સ બરાબર 7 5. અહીં તમે જુઓ છો કે અંશ મોટો અને છેદ નાનો, માટે તેને આપણે મિશ્રમાં ફેરવીશું. તો 5 1 5 ને 2 7 એટલે આપણો જવાબ આવશે x બરાબર 1.25 સેમ. આમ એક બાજુની લંબાઈ 1.25 સેમી થાય તો બીજી બાજુની લંબાઈ પણ 1.25 સેમી થાય, કારણ કે આપણે અહીંયા 2 બાજુઓના માપ સરખા માંગેલ છે. દાખલા નંબર 4. 2 સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. અહીં 2 સંખ્યા લેવાની છે. અહીં 2 સંખ્યા લેવાની છે. હવે આપણે 2 સંખ્યા લઈશું. એક સંખ્યા x ધારીશું. ધારો કે પ્રથમ સંખ્યા x છે. હવે બીજી સંખ્યા તેના કરતાં 15 વધારે છે. બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતાં 15 વધારે છે. માટે બીજી સંખ્યા x વત્તા 15 થાય. અહીં આપણને બંને સંખ્યા મળી ગઈ. હવે બંનેનો સરવાળો 95 છે. બંનેનો સરવાળો 95 છે. તેથી હવે આપણે સમીકરણ બનાવીશું. પ્રથમ સંખ્યા x
वत्ता बीजी संख्या एक्स वत्ता पंदर बन्ने नो सरवाड़ो 95 थाय। माटे कौंस छोड़ीशू, एक्स वत्ता पंदर बराबर 95। अहीं एक्स वत्ता एक्स बे एक्स थाय, माटे बे एक्स वत्ता पंदर बराबर 95। माटे बे एक्स बराबर 95। हवे 15 ने जमणी बाजू लई जता તે પ્લસના માઇનસ થઈ જશે એટલે માઇનસ 15, માટે 2x બરાબર 80 થાય। હવે તમે ધારો જાણો છો તે મુજબ x શોધવાનો છે, માટે x બરાબર 80 હવે બે ગુણાંકમાં છે તેથી 80ના છેદમાં જતા રહેશે, છેદ ઉડાડતા 40 × 80 એટલે કે एक्स बराबर 40 मळशे। प्रथम संख्या एक्स धारी थी एटले प्रथम संख्या 40 मळशे, बीजी संख्या एक्स वत्ता 15 मळी थी, माटे एक्स नी किंमत 40 + 15 बराबर 55 मळशे। दाखला नंबर 5, बे संख्याओनो गुणोत्तर 5:3 अने तेमनो तफावत 18 होय तो ते संख्याओ शोधो। अहीं तमने रकममां गुणोत्तर आप्यो छे, गुणोत्तर एटले के आपणे संख्या धारवामां पहली संख्या 5x अने बीजी संख्या 3x लईशुं। तो धारो के બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે, માટે એક સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x થશે। હવે તેમનો તફાવત, તફાવત એટલે શું કે બાદબાકી કરવી પડશે, તો તેમનો તફાવત 18 છે, એટલે કે આપણે જે કંઈ બે સંખ્યા લીધી છે એની બાદબાકી કરીએ તો આપણને 18 મળે। માટે 5x - 3x = 18 આ આપણું સમીકરણ બની ગયું। હવે તમે જુઓ છો કે 5x અને 3x સજાતીય પદ છે એટલે કે સરખા છે, ચલ સરખો છે, ચલની ઘાત પણ સરખી છે, એટલે આપણે બંનેની બાદબાકી કરીશું તો 5x માંથી 3x જશે તો આપણને 2x મળશે, 2x = 18। હવે આપણે xની કિંમત શોધવાની છે, માટે x = 18 છે તો 2 18ના છેદમાં જતા રહેશે। હવે આપણે તેનો છેદ ઉડાડીશું, 2 9 = 18, માટે x = 9 મળશે। હવે આપણે એક સંખ્યા 5x ધારી છે તો એક સંખ્યામાં 5x તો xની કિંમત મૂકતા 5 × 9 = 45 મળે, અને બીજી સંખ્યા 3x છે તો 3 × 9 = 27 મળે। તો આમ બે સંખ્યાઓ 45 અને 27 છે।